અમદાવાદ સહિત રાજ્યભરમાં ગરમીનો પારો ઊંચે જઈ રહ્યો છે અને સૂર્ય વધુને વધુ જે છે તે આગ વરસાવી રહ્યો છે કયા એવા કારણો છે કે સૂર્ય હજુ પણ આગ ઓકી રહ્યો છે અને આગામી દિવસોમાં હજુ પણ હીટવેવ જે છે તેની શક્યતા રહેલી છે એવા કયા કારણો જવાબદાર છે આ સૂર્યની ગરમી વધુને વધુ ધરતી પર આવી રહી છે તે તમામ વિગતો આપણે જાણીશું ઈસરોના સ્પેસ ટ્યુટર જે છે તન્મય શાહ સાહેબ કે જેઓ હાલમાં જ અહીંયા પોતે એક સ્પેસ સેન્ટર જે છે તે તૈયાર કર્યું છે અને આ સ્પેસ સેન્ટરમાંથી જ તેઓ આ વિગત આપી રહ્યા છે સાહેબ આપણી સાથે છે સાહેબ શું કહેશો જે પ્રકારે ગરમી વધી રહી છે કયા કારણો જવાબદાર માની રહ્યા છો ખાસ જી બેઝિકલી તમે જુઓ તો છેલ્લા બે મહિનાથી અચાનક જ જાણે ગરમીનો એટલો બધો વધારો થયો છે એમાં મુખ્યત્વે જો સૂર્યની વાતચીત કરીએ તો સૂર્ય ઉપર દર અગિયાર વર્ષે એક સાયકલ ચાલતી હોય છે જે અગિયાર વર્ષની સાયકલ નવેમ્બર બે હજાર ઓગણીસથી શરૂ થઈ દર વખત એવું થાય કે પીક તરફ જાય તે વખતે અતિશય એની ઉપર એક્ટિવિટી ચાલુ થાય એક્ટિવિટી એટલે શું એક્ટિવિટી થાય બહુ જ બધા સૂર્યકલંકો ઊભા થાય અને સૂર્યકલંકો જ્યાં જ્યાં ઊભા થાય ત્યારે એમાંથી જબરજસ્ત જ્વાળાઓ નીકળે જેને સૌર જ્વાળાઓ જે કહેવાય છે એની જુદી જુદી ઇન્ટેન્સિટી હોય છે પણ જ્યારે આ પીક આવે તે વખતે એની ઇન્ટેન્સિટી એટલી બધી વધી જાય છે કે આપણા સુધી એનું ચુંબકીય ક્ષેત્ર આપણું વિખરાઈ જાય અને એની ઉપરથી એક્સ રે તો એટલો બધો નહીં પણ ગામા એક્સ રેઝ યુવી આઈઆર આ બધાના કોમ્બિનેશનમાંથી યુવી અને આઈઆર એ વધારે આપણે ત્યાં આગળ આવે છે આ આવવાને કારણે એક સેકન્ડરી ઇફેક્ટ ઊભી થાય છે જેને અલનીનો ઇફેક્ટ કહેવાય છે અલનીનો એ આમ તો સ્પેનિશ વર્ડ છે બાળક માટેનો પણ એનો મતલબ એવો છે કે આખો પેસિફિક સમુદ્ર જે છે એ પેસિફિક સાઉથ અમેરિકાથી લઈ અને ઇન્ડોનેશિયા સુધી આખો ફેલાયેલો છે એમાં રૂટીન જો કેસ હોય તો પેસિફિકમાં સાઉથ અમેરિકાથી આપણા તરફ સરસ મજાના ઠંડા પવનો આવતા હોય છે પણ જ્યારે આ ઘટના થાય છે ત્યારે એમાં ગરમી ઇન્ડોનેશિયા તરફથી સાઉથ અમેરિકા તરફ જાય છે એટલે આપણે ત્યાં અતિશય વધારે ગરમી પેદા થાય વરસાદ ઓછો થઈ જાય સૂખો પડે અને એની સામે સાઉથ અમેરિકામાં સખત વધારે ત્યાં ફ્લડ આવે છે સો ધીસ ઇઝ અનધર થિંગ કે જેને કારણે આખું સાઉથ ઇસ્ટ એશિયા એવું નથી કે ખાલી ગુજરાતની અંદર ગુજરાત ભારત અને આજુબાજુના બધા દેશોની અંદર આ અત્યારે વિપરીત પરિસ્થિતિ ચાલી જ રહી છે આપણે આમે બી પોલ્યુશન કરવામાં તો માહિર જ છીએ બધા જ પ્રકારના પોલ્યુશન્સ થાય છે એટલે એને કારણે બી ઘણું બધું ગ્રીનહાઉસ ઇફેક્ટ અને ગ્લોબલ વોર્મિંગ આ બધી વસ્તુ થાય છે પણ અત્યારે જે થઈ રહ્યું છે એ પચીસ નંબરની સાયકલ નંબરની સૂર્યની સાયકલ એટલે એવું કે આપણે સૂર્યનો અભ્યાસ શરૂ કર્યો ત્યારથી લઈને આ એવું છે કે જે દર અગિયાર હજી આવતા વર્ષે છે જો ચોવીસમાં માં હાલ છે તો પચીસમાં શું હશે તે સમજ નથી અલનીનો ઇફેક્ટની જે તમે સાયકલની વાત કરી દર અગિયાર વર્ષે આવે છે તો એ કઈ રીતે જે છે સાયકલની ગણતરી જે થાય છે ઓકે અલનીનો દર અગિયાર વર્ષે ન થાય પરંતુ જ્યારે જ્યારે સૂર્ય વધારે પડતો પ્રકોપમાન થાય છે તે વખતે થાય છે એટલે જો હું તમને એક્ઝેક્ટ ગણતરી કહું તો ઓગણીસોની સાલથી લઈને આ બે હજારને ચોવીસ ચાલે છે ત્યાં સુધીમાં ત્રીસ વખત અલનીનોની ઇફેક્ટ થઈ છે અને આ ત્રીસે વખતે જ્યારે જ્યારે અલનીનો થાય ત્યારે ત્યારે ભારતને સૌથી વધુ અસર થાય છે કારણ કે આપણો દેશનું જે આકાર છે એ એવી પ્રકારનો છે કે બંને બાજુ ઉપર સમુદ્ર છે અને વચ્ચે આપણી જમીન છે તો જમીન એટલી બધી ગરમ થાય છે કે આપણે ત્યાં આગળથી સૂકા જ પવનો ઊભા થાય એમાં જો ભેજ રહે નહીં એટલે આપણે ત્યાં ગરમી વધારે થાય અને વરસાદ ખેંચાઈ જાય છે સર જે સૂર્યમાંથી જે ફ્લેમ જ્વાળાઓ નીકળી રહી છે એ જ્વાળાઓ માનવ જાત માટે કેટલી ખતરનાક છે અને તેમાંથી એવા કયા કયા કિરણો જે છે તે નીકળી રહ્યા છે કે જેનાથી બર્ન ઇફેક્ટ થાય છે ઘણીવાર ચામડી બળતી હોય તેવી પણ અસર જોવા મળે છે અને બીજું એક વાત એ પણ છે સાહેબ કે દિવસે તો ઠીક છે હવે તો રાત્રે પણ તાપમાન જે છે તે ગરમ જોવા મળે છે બેઝિકલી મેં આપને જે વાતચીત કરી કે જુદા જુદા પ્રકારની એની ઇન્ટેન્સિટી હોય છે હવે જ્યારે સામાન્ય ઇન્ટેન્સિટી હોય ને તો એ પછી બી પછી સી પછી એમ અને પછી એક્સ ક્લાસ હવે અત્યારના તમે કદાચ યાદ હોય તો થોડાક દિવસો પહેલા છે કે લેહ લડાખ સુધી આપણને ધ્રુવીય જ્યોત જોવા મળીએ જેને ઇંગ્લિશમાં આપણે નોર્ધન લાઇટ્સ કહીએ છીએ અથવા તો ઓરોરા કહીએ છીએ આ થયું કેમ તો જ્યારે બી ત્યાંથી અતિશય મોટા પ્રકારની જ્વાળા નીકળે તો એ એક્સ ક્લાસની જ્વાળા હોય છે ને એમાં બી એકથી લઈને દસ એના સબ ક્લાસ હોય છે આ વખતે જે નીકળી હતી એસ એક્સ ફાઇવ ક્લાસની હતી એ એટલી બધી ઇન્ટેન્સિટીથી પૃથ્વી ઉપર આવી કે જેને કારણે કેનેડા કેનેડાની ની નીચે અમેરિકા આ બાજુ આખો યુરોપ અને ઇવન છે કે આપણા સુધી એની તમને અસરો દેખાય બેઝિકલી થાય શું કે જ્યારે બી આવી કોઈ જ્વાળ આવે છે ને તો આપણા વાતાવરણમાં રહેલા અણુઓને એક્સાઈટ કરે છે અને એ એક્સાઈટમેન્ટ જેવું એ છોડે એટલે જુદા જુદા પ્રકારના તમને પ્રકાશ દેખાય જે લીલા હોય લાલ હોય ભૂરા હોય તે પણ એનો મતલબ એવો કે અતિશય ગરમી તમારા વાતાવરણમાં છોડી ગયું જે રેડિયેશન એમાં સૌથી વધારે તમને સનબર્ન જેવું અત્યારે તમને લાગ્યા ફક્ત ખાલી તમે હાથ બહાર બી કાઢો ને બારીમાંથી તો તમને જાણે બળી રહ્યું છે તો આઈઆર અને યુવી આ બંને કોક રીતના વધારે પડતા પેનિટ્રેટ થઈ જાય જ્યારે આવી રીતે એક્સ ક્લાસની ફ્લેર જ્યારે છોડે છે ત્યારે ઓકે જે રીતે સાહેબ આપે કહ્યું કે આ તો હજી શરૂઆત છે ચોવીસ તારીખ આ ચોવીસ વર્ષ છે બે હજાર ચોવીસ બે હજાર પચીસમાં હજુ પણ આનાથી ખતરનાક ઇફેક્ટ જોવા મળશે કેવી ઇફેક્ટ પચીસમાં જોવા મળી શકે છે સી તમે જો ગયા વર્ષની વાતચીત કરીએ ને તો ગયા વર્ષે ફેબ્રુઆરી મહિના સુધીની ખાલી ગયા વર્ષના ફેબ્રુઆરી એટલે બે હજાર ત્રેવીસના ફેબ્રુઆરીની જો વાતચીત કરું તો ત્યારે જેટલા સૂર્ય કલંકો દેખાયા હતા એના કરતાં સૂર્ય સૂર્યકલંકો આ વખતે ફેબ્રુઆરી સુધીમાં દેખાઈ ચૂકેલા છે એટલે તમે કદાચ જો પાછળના ન્યૂઝ ચેક કરશો ને તો ફેબ્રુઆરી છઠ્ઠી તારીખે આ વર્ષે નાસા દ્વારા આ ઓલરેડી કહી ચૂકાયેલું હતું કે આ વખતે અલનીનો ઇફેક્ટ થશે અને એને કારણે ભારતમાં ખૂબ તકલીફ પડશે ખાલી ભારત એટલા માટે કીધું કારણ કે દેશ મોટો છે આપણે ત્યાં જમીન વધારે સૂકી છે હવે આ જ રીતના જો આપણે આગળ વધવાનો વિચાર કરીએ ને તો આ વખતે એક પણ દિવસ એવો નથી કે જ્યારે શૂન્ય સૂર્યકલંકો દેખાતા હોય હવે આવતા વર્ષે તો આના કરતાં વધારે છે એટલે કદાચ આપણે એવું માની શકીએ કે કદાચ પારો કદાચ ઉપર ના જાય પરંતુ એટલા જ પારામાં તમને આઈઆર અને યુવીની અનુભૂતિ અતિશય વધારે થાય અને કદાચ ચામડીના રોગો કે એને કારણે જે બી કંઈ મેડિકલ સ્થિતિ થાય એ ભોગવવી પડશે આપણે સર ઉપાયની વાત કરીએ આનો કોઈ ઉપાય ખરો કેમ કે આ તો જે પ્રકારે ફ્લેમ નીકળી રહી છે અને પચીસમાં હજુ પણ ખતરનાક સ્થિતિ જોવા મળશે તો ઉપાય આપણે ફક્ત એટલું જ કરી શકીએ કે ઘરની બહાર ના નીકળીએ પણ એ તો શક્ય નથી હોતું આપણે કામ કરવું જ પડતું હોય છે પણ સૌથી વધારે જો આમાં ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ છે તો એ જંગલ છે કારણ કે ફક્ત જંગલ એક એવું છે કે જે કુદરતી રીતે આપણે જો એને ફરી વખત પાછું પેદા કરીએ તમને કદાચ ખબર છે પહેલાં પાસઠ ટકા જંગલમાંથી આપણે આજની તારીખમાં જો ટોટલ કવરેજ જોવા જઈએ તો બાવીસ પોઈન્ટ ત્રણની આસપાસના થઈ ગયા છે જંગલો જો એ ફરી વખત આપણે કોઈક રીતે લીલોતરી ઊભી કરીએ તો ચોક્કસ પ્રકારે આ જે અત્યારે આપણને જે ઇન્ટેન્સ હીટ જે જોવા મળે છે એનો કદાચ ઘટાડો થઈ શકે ઓકે સર તો આ હતા તન્મય વ્યાસ સરને જે પ્રકારે જે વિગત આપી છે જે પ્રકારે સૂર્ય જે ને ગરમી જે છે તે ધરતી પર આવી રહી છે ને અત્યારે જે હીટવેવની અસર વર્તાઈ રહી છે જો કે આ હજુ બે હજાર ચોવીસમાં જે અત્યારની સ્થિતિ છે પરંતુ આગામી બે હજાર પચીસમાં જે છે તે આનાથી પણ ખતરનાક સ્થિતિ જે છે તો સૂર્યની જોવા મળી શકે છે કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે સંજય ટાંક ન્યૂઝ એટીન ગુજરાતી અમદાવાદ